નમસ્તે મિત્રો, વાયદા બજારની માહિતી સાથે આપની સાથે હું છું નૈમિષ દ્વિવેદી. આજે આપણે મેટલ ડેક્સ અને બુલ ડેક્સ વચ્ચે કેવો સહસંબંધ છે, મેટલ ડેક્સ અને ડોલર ઇન્ડેક્સ વચ્ચે કેવો સહસંબંધ છે, રૂપી ડોલરની મેટલ ડેક્સ ઉપર કેવી અસર થાય છે, મેટલ ડેક્સ અને નિફ્ટી વચ્ચે કેવો સહસંબંધ છે, નિફ્ટીમાં પોઝિશન હોય તો મેટલ ડેક્સ દ્વારા કઈ રીતે હેજ કરી શકાય, આ ઉપરાંત કોપટેલ, મેજિક, નાઇકલ, માઇલ વગેરે સ્ટ્રેટેજી સમજાવવા આપણી સાથે જોડાયા છે જાણીતા કોમોડિટી એક્સપર્ટ અને MCX ના બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગના સિનિયર મેનેજર શ્રી અયુબભાઈ મલેક. તો આવો આપણે આ વિવિધ સ્ટ્રેટેજી વિશે તેમની પાસેથી જાણીએ. સૌથી પહેલા વાત કરીએ તો મેટલ ડેક્સ અને બુલ ડેક્સનો સહસંબંધ. સામાન્ય રીતે મેટલ ડેક્સ વૈશ્વિક અર્થતંત્રમાં સુધાર સાથે હકારાત્મક સંબંધ ધરાવે છે અને બુલ ડેક્સ નકારાત્મક, એટલે કે જો અર્થતંત્રમાં સુધાર થાય તો મેટલ ડેક્સ ખરીદીને બુલ ડેક્સમાં વેચાણની પોઝિશન બનાવી શકાય અથવા વિરુદ્ધ પોઝિશન પણ બનાવી શકાય. જો અર્થતંત્રની દિશા નક્કી ના હોય તો બંનેમાં સાથે લોંગ અથવા સાથે શોર્ટ પોઝિશન પણ લઈ શકાય. કેમ કે જો અર્થતંત્રમાં સુધાર આવશે તો મેટલ ડેક્સ વધશે અને જો અર્થતંત્ર ખરાબ થશે તો બુલ ડેક્સ વધશે. તો એ રીતે પણ તમે અર્થતંત્રના નિયમને આધારે અથવા તો તમારા અર્થતંત્રના ધ્યાનને આધારે તમે બુલ ડેક્સ અને મેટલ ડેક્સ વચ્ચે આર્બિટ્રેજ કરી શકશો, સ્પ્રેડ ટ્રેડિંગ કરી શકશો. આ ઉપરાંત મેટલ ડેક્સ અને ડોલર ઇન્ડેક્સનો સહસંબંધ પણ ઓછો અથવા ન કરે છે, એટલે કે જો ડોલર ઇન્ડેક્સમાં નેગેટિવ ટ્રેન્ડ હોય તો મેટલ ડેક્સ ખરીદી શકાય અને જો ડોલર ઇન્ડેક્સ પોઝિટિવ હોય તો મેટલ ડેક્સ વેચીને વેપાર કરી શકાય. મેટલ ડેક્સની વધઘટ એલએમઈના બેઝ મેટલ સાથે હકારાત્મક સહસંબંધ ધરાવે છે, એટલે કે જો એલએમઈ પ્લસ હશે તો મેટલ ડેક્સ લઈને વેપાર કરવો અને જો એલએમઈ માઇનસ હોય તો મેટલ ડેક્સ વેચીને વેપાર કરવો. અહીં આપણે રૂપી ડોલરનું ધ્યાન રાખવું પડે, કેમ કે જો રૂપી ડોલર મજબૂત થાય તો મેટલ ડેક્સ ઘટી શકે અને જો રૂપી ડોલર નબળો થાય તો મેટલ ડેક્સ વધી શકે છે. આ ઉપરાંત મેટલ ડેક્સ અને નિફ્ટી વચ્ચે પણ નીચો સહસંબંધ હોવાથી રોકાણકારો નિફ્ટીની સાથે સાથે મેટલ ડેક્સમાં પણ પોતાની પોઝિશન હેજ કરી શકશે. જો આપની પોઝિશન નિફ્ટીમાં લોંગ હોય અને હેજિંગ કરવું હોય તો મેટલ ડેક્સ પણ લોંગ કરવું અને જો નિફ્ટી શોર્ટ હોય તો તમે મેટલ ડેક્સમાં શોર્ટ કરી શકો છો. અને જો તમારે નિફ્ટીની તેજી મંદી મેટલ ડેક્સ દ્વારા 3:30 પછી કરવી હોય તો તમે રિવર્સ પોઝિશન બનાવી શકો, એટલે કે જો તમને નિફ્ટીમાં તેજી લાગતી હોય તો મેટલ ડેક્સમાં મંદી કરી શકો અને નિફ્ટીમાં મંદી લાગતી હોય તો મેટલ ડેક્સમાં તેજી કરી શકો. અમુક સ્ટ્રેટેજીસની જો વાત કરીએ તો સ્પેશિયલી મેટલ ડેક્સ સાથે જોડાયેલી એના ઘટકો સાથે આપણે જો વાત કરીએ તો સૌથી પહેલી સ્ટ્રેટેજી આવે છે કોપટેલ સ્ટ્રેટેજી. કોપટેલ એટલે કોપર અને મેટલ ડેક્સ વચ્ચેની સ્ટ્રેટેજી, જેમાં કોપર અને મેટલ ડેક્સ વચ્ચે આપણે વેપાર ગોઠવી શકીએ છીએ. કેમ કે કોપરનું અને મેટલ ડેક્સનું સહસંબંધ હકારાત્મક છે, એટલે તમે કોપરને જોઈને મેટલ ડેક્સમાં ટ્રેડ કરી શકો છો. તદુપરાંત બીજી એક સ્ટ્રેટેજી છે જેનું નામ મેજિક સ્ટ્રેટેજી આપણે રાખીએ છીએ. મેજિક એટલે કે મેટલ ડેક્સ અને ઝિંક સાથેની બનાવવામાં આવતી સ્ટ્રેટેજી. જો તમને ઝિંકમાં તેજી મંદી લાગતી હોય તો તમે મેટલ ડેક્સમાં પણ વેપાર ગોઠવી શકો છો, કેમ કે મેટલ ડેક્સની અંદર સૌથી વધુ જો ભારાંક હોય તો એ ઝિંકનું છે. તમે એમાં આર્બિટ્રેજ પણ કરી શકો છો, કેમ કે ઝિંક અને કોપર આ બંને વસ્તુનું ભારાંક મેટલ ડેક્સ ઉપર વધુ હોવાથી બંનેના ભાવની વધઘટ મેટલ ડેક્સને અસર કરશે. આ ઉપરાંત માઇકલ સ્ટ્રેટેજી એટલે કે મેટલ ડેક્સ અને નિકલ વચ્ચે પણ પોઝિશન બનાવી શકાય. નિકલ આપણે જાણીએ છીએ કે ઘણી વખત વધુ વધઘટ આપતી કોમોડિટીઝ છે, તો જો નિકલમાં ક્યારેક વધઘટ વધારે હોય તો એ વખતે નિકલની જે પોઝિશન આપણે લઈએ એનાથી વિરુદ્ધ પોઝિશન આપણે મેટલ ડેક્સ બનાવી અને હેજિંગ કરી શકાશે. આવી જ રીતે માઇલ્ડ એટલે કે મેટલ ઇન્ડેક્સ અને લેડ વચ્ચે સ્ટ્રેટેજી બનાવી શકાય અને મેટ આલુ એટલે કે મેટલ ડેક્સ અને એલ્યુમિનિયમ સ્ટ્રેટેજી વચ્ચે પણ તમે વેપાર ગોઠવી શકશો. આપણે જોઈએ છીએ કે એલ્યુમિનિયમ ઝડપથી વધતું નથી, જ્યારે મેટલ ડેક્સ થોડુંક વધારે ફાસ્ટ વધશે. તો આ જે
ફરક છે ભાવ વધઘટનો એ આપણે કેપ્ચર કરી શકીએ. થેન્ક યુ વેરી મચ અયુભાઈ. તો આજે બસ આ વિડીયોમાં આટલું જ રાખશું. આવા વધુ સમાચારો અને માહિતીઓ સાથે ફરી મળીશું. જય હિન્દ.